श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं दामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसङ्गकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामि चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोल श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 16 डिसेम्बर 2020 बुधवार लोयधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लै रहेला तमाम भक्तजनों ने मारा हेत थी जय स्वामीनारायण। आपणे काले ए जोवानो प्रयास कर्यो हतो अत्यार सुधी जे आपणे मुक्त मुनि चरितम अंतर्गत मूळदाजी महाराज अने रतनबाई एमनो जे करुण कल्पांत करुण वार्तालाप समाजनो तिरस्कार अने त्रणनी जवाबदारी लीधी ए महात्माए अने जवाबदारी पूर्ण करवा माटे जे प्रयत्नरत छे
એ જોવાનો આપણે પ્રયાસ કર્યો, એનો કાલે આપણે સાર જાણવા પ્રયાસ કર્યો. કારણ કે મોરદાજી મહારાજે એ બહુ મોટું મહાન કાર્ય કર્યું હતું પરોપકારીનું. જ્યારે વ્યક્તિએ મહાન કાર્ય કર્યું હોય અથવા તો એના અદ્ભુત ગુણોનું દર્શન કરાવ્યું હોય ને, ત્યારે આપણને છે ને વખાણવા માટે ફક્ત એક કે બે શબ્દ માંડ માંડ મળે. સાચી વાત ને, વખાણવા માટે શબ્દ કેટલા મળે? બે થી પાંચ, વધારે ના મળે. ઓહો, કે પેલા સંત કેવા દયાળુ, કેવા પરોપકારી છે, કેટલું સરસ કાર્ય કર્યું. એ જીવને મૃત્યુમાંથી બહાર કાઢી અને પુનર આધ્યાત્મિક જન્મ આપી જીવન બચાવ્યું. વધે વધીને એટલી જ વાત થાય ને સમાજમાં, કે વધારે થાય પ્રશંસા માટેની, બસ એટલા શબ્દ હોય. એવું કામ કોઈથી ન થાય. એવો આપણે એના વખાણ શું કરીએ? બસ આટલું બોલે, બસ અલમ ઇત્યલમ ને સ્ટોપ થઈ જાય. આટલું બોલે ત્યાં વાચા બંધ થઈ જાય. જો વેદ જેવા વેદ પરબ્રહ્મને પુરુષોત્તમને નેતી નેતી કહીને ઊભા રહી ગયા હોય તો આજના જમાના માણસની શું વસાત. બરાબર, ભગવાનને પણ આપણે વેદ કહેતા, વેદમાં જો પરમેશ્વરને પરમાત્માને પરબ્રહ્મને પુરુષોત્તમ નારાયણને ભગવાન સ્વામિનારાયણને જો નેતી નેતી કહેતા અટકી જતા હોય તો પછી શું વસાત બીજા. આનું જો કોઈ કારણ હોય તો વખાણમાં બુદ્ધિ છે ને વામણી બને. શું બને? વામણી. અને નિંદામાં બુદ્ધિ નિધિ સમાન બને. નિંદામાં કેટલા શબ્દ? નિંદાના બે શબ્દ, પણ એ નિંદા કરવા જાય આખા ગામની કેટલા શબ્દ ઢગલા થઈ જાય ને. ઓહો, વાત જ જવા દો. એના માટે અભ્યાસ જિંદગીમાં કરવો પડે. જોજો તમે, નિંદાના શબ્દ કોઈ વ્યક્તિને વગોવો છે કે કોઈ વ્યક્તિને ભગવાનના માર્ગમાંથી પાડી નાખવો છે, કોઈ વ્યક્તિને સારા કાર્યમાંથી પાડી નાખવો છે, કોઈ વ્યક્તિને મા બાપની ભક્તિ કરતો એમાંથી પાડી નાખવો છે, તો કેટલી વાર, કેટલા શબ્દ, કેટલી વાર ને કેટલા શબ્દ, ઢગલા શબ્દ. એક મિનિટમાં તો શબ્દોની હારમાળાઓ રચાય જાય. અને મા બાપની કોઈ પુત્રે સેવા કરી હોય તો, કોઈ દીકરીએ સેવા કરી હોય તો, સદગુરુની કોઈ શિષ્યએ સારી સેવા કરી હોય તો, ભક્તે કોઈ સારી એવી સેવા કરી હોય તો, પરબ્રહ્મની સત્પુરુષે સેવા કરી હોય તો, શબ્દ કેટલા એની વાત ના થાય. બસ આટલું જ. એને પહેલામાં ઓહો નિધિ સમાન કેતા. વખાણમાં બુદ્ધિ વામણી બને છે, નિંદામાં બુદ્ધિ નિધિ સમાન બને છે. આ મુક્તાનંદ સ્વામીના નાનીમાં કેતા રતનબાઈ, નાનીમાં થઈ ને એમના, કારણ કે રતનબાઈ થકી હમણાં આગળ આવશે પુત્રીનો જન્મ થયો એમનું નામ પણ આવશે. મુક્તાને સમયના નાનીમાં કોણ થઈ? રતનબાઈ. લખી રાખજો જાણ માટે. અને મોરદાજી મહારાજ એ પાલક પિતા થાય. એ આપણને ઘણું બધું આ કથા શીખવી જાય છે. આપણે જોયું કે મોરદાજી મહારાજની પરોપકારની પરાકાષ્ઠાથી પર થઈને એ મહાત્માએ સંત જીવન પર સોનાનો કળશ ચડાવ્યો. કારણ કે મોરદાજી મહારાજે બધાને ક્ષમા આપી દીધી હતી. આજ સારી એ અમરેલીમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. જે લોકો મોરદાજી મહારાજની ટીકા ને ટિપ્પણી કરતા હતા એ જ આજ બધાય
મહાનતાના ગુણ ગદ ગદ કંઠે ગાવા લાગ્યા છે. અમરેલીના અગ્રણીઓ, ગામવાસીઓ, એનો વિશાળ સંઘ આવી રહ્યો છે. કોઈના હાથમાં પુષ્પમાળા છે, કોઈના હાથમાં મોતીઓની માળા છે, કોઈના હાથમાં પ્રેમ પુષ્પની છાબડીઓ છે, અને ઘણા બધા એવા છે ભાવના અને લાગણીથી ઉભરાઈને અને પશ્ચાતાપથી શરમાઈને, અને અમે બહુ મોટું ખોટું કાર્ય એ દુઃખી થઈને પણ ઘણા બધા સંઘો મૂળદાજી મહારાજ તરફ આવે છે. મૂળદાજી મહારાજને આ વાતનો ખ્યાલ આવે છે કે બધા મને મળવા આવી રહ્યા છે, અને રતનભાઈને કહે છે, બેટા રતન, જો હું તને નતો કહેતો, ભગવાન જે કરે છે ને બધું આપણે સારા માટે કરે છે. ચાલ જલ્દી તું ઊભી થઈ જા, દુઃખને હવે તું ભૂલી જા બેટા, હવે આપણે સુખના દિવસો જોવાના છે, હવે પરમાત્મા આપણું બધું સારું કરશે, ચાલ ઊભી થઈ જા તું. સંઘ ગીતો ગાતા ગાતા સામયુ કરવા મૂળદાજી મહારાજનું આવી રહ્યા છે, અને સંઘે આવી એ જગ્યા ગામના અગ્રણીઓ હતા, મહાજન હતા, એ બધાએ મૂળદાજી મહારાજને દંડવત પ્રણામ કર્યા, પુષ્પ માળાઓ પહેરાવી અને ઉપચારોથી પૂજન કર્યું, અને આખા એ સમાજે, અમે ભૂલ કરી બેઠા હતા, હે મહારાજ, અમે અજાણતા સંગના યોગેથી આપના જે વિશે જે મેં સાંભળ્યું એ સંગમાં આવીને અમે તમારો દ્રોહ કરી બેઠા છીએ, અમને આજે બહુ મોટું દુઃખ થાય છે. હે મહારાજ, અમને બહુ મોટું દુઃખ થાય છે. મહારાજ કહેતા મૂળદાજી મહારાજ, હે સંત, અમે અંતે આપના ભૂલકુ છીએ, અમને ક્ષમા કરો, ક્ષમા કરો, માફી માગે છે. આમ મહાજનો અને ગામવાસીઓ અને મૂળદાજી મહારાજને અને રતનબાઈને અમરેલીના આશ્રમમાં ફરી કાયમને માટે, વસવાટ માટે આગ્રહ ભરેલી વિનંતી કરે છે. અને મૂળદાજી મહારાજે પણ સંત હતા ને, એ તો મહાત્મા હતા, તો જ આટલું બધું સહન કરી શકે ને, ધીરજ રાખી શકે ને. મૂળદાજી મહારાજ કે, ગામવાસીઓ સાંભળો, તમને ભગવાને જે પ્રેરણા આપી, તમને જે સંગના યોગે કરીને જે થયું, મને એનો કોઈ હર્ષોક નથી. મારે તો પરમેશ્વરને પ્રસન્ન કરવાના હતા. મારો જે ધર્મ હતો, મારી જે ફરજ હતી, મારી જે જવાબદારી હતી, ત્રણ જીવને ઉગારવાની, એ મારે ફરજ અદા કરવી પડે, કરવી પડે, કરવી પડે. તમે તો કોઈ ભૂલ કરી જ નથી મહારાજે, ભગવાને મારી કસોટી કરી છે, ભગવાને મારી કસોટી કરી છે. અને આમ બોલી તમામ ગામવાસીઓને ક્ષમા આપે છે, ક્ષમા આપે છે. ગજબનું કહેવાય ને, આટલા મોટા સંત, આટલો તિરસ્કાર, આટલું અપમાન કર્યું અને ભૂલી જવું, એક વાતમાં એ કઈ સ્થિતિએ વર્તતા હશે? એ તો સંત હોય ને એ જ આવું કરી શકે, મહાપુરુષ હોય એ જ આવું કરી શકે, બીજા કોઈ ના કરી શકે.
કારણ કે સશક્તને છે ને ભૂષણ તો ક્ષમા છે. મૂળદાજી મહારાજ સશક્ત હતા, અશક્ત નતા, સશક્ત હતા. પણ સત્પુરુષનું ભૂષણ શું છે? ક્ષમા. અને અશક્તને એક ગુણ શ્રેષ્ઠતા છે. નરસ્યાભરણમ રૂપમ, રૂપસ્યાભરણમ ગુણ, ગુણસ્યાભરણમ જ્ઞાનમ, જ્ઞાનસ્યાભરણમ ક્ષમા. કેતા અર્થાત માણસનું આભૂષણ શું છે? રૂપ. રૂપનું આભૂષણ શું છે? ગુણ. માણસનું આભૂષણ શું? રૂપ. પણ રૂપ શેનાથી શોભે? તો કહે છે રૂપસ્યાભરણમ ગુણ. જો સદગુણ હોય તો રૂપની શોભા છે. સદગુણ ના હોય તો ગમે એટલા રૂપ હોય, મેકઅપના ગમે એટલા થાબડા મારેલા હોય, એનાથી શોભે કેટલા દિવસ? હે, તડકામાં ઓગળી જાય. ભગત કે તડકામાં ઓગળી જાય. આજે લગ્ન પ્રસંગમાં બધા મેકઅપના થાબડા કરે, અને આમે નહીં, ડેઇલી લગ્ન પ્રસંગ તો કહી ના કે આમ ડેઇલી કરે જ છે. ડેઇલી. એકવાર એક હરિભગત આવ્યા. મેં ભગત તમે કઈ ઓપરેશન કર્યું સ્કીનનું? કે ના ના સ્વામી. મેં કેમ? કે તો સ્વામી કે જોબ પર જતા હોય ને સ્વામી તો થોડુંક પાવડર ચોપડો પડી ગઈ. મેં કેમ? એમ ઓરિજિનલ ઓર્ગેનિક સ્કીન રાખતા હોય તો? મેં કીધું કંઈક ભગવાને આપેલી ઓર્ગેનિક સ્કીન કહેવાય ને, એ ઓર્ગેનિક સ્કીન રાખતા હોય તો? કે સ્વામી સાચી વાત છે, ઓર્ગેનિક સ્કીન તો રાખવી જ છે અમારે સ્વામી. પણ સ્વામી કે પછી જોબ પર જઈને તો બધા હારે જોતા રહી જાય છે આપણને, કે આંખો બધા આમ નીચે કરી જાય છે. કે અમે જઈએ ને સ્વામી તો લાગે કે બરાબર છે એમ, કે હજી યંગ છે એમ. બોલો, 60 વર્ષના ભગત અને યંગ બનવું છે, કેમ? રૂપ જોતું છે. હા, પણ સદગુણ ના હોય તો રૂપ શોભે? રૂપ શોભે. ઘણી વાર તો એટલો બધો હોય ને ગજબનો પાવડર ચોપડેલો. હું બતાવીશ બે ત્રણ હરિભક્તોના નામ તો નહીં કહેવા જાહેરમાં મારે, પણ એક બે હરિભગત છે. ચામડી હોય ને ચામડી, એનાથી આ નખ જેટલો થોડાક વધે ને એટલો તો મેકઅપનો થર હોય આખો. આપણને લાગે કે ભગવાન ઉપર આને ચામડી બીજી આપી એમ, એટલા મેકઅપ કરતા ના. ના ના, લોક રિવાજ પ્રમાણે કરવું પડતું હોય, કરવું પડે. કારણ કે એમાં ગુજરાન ચાલતું હોય તે કંઈ ખોટું ના કહેવાય, સમજે ને? એટલે ચિંતા ના કરતા, તમે કરજો. કારણ કે અમે ભગવાનને ઘનશ્યામ મહારાજને કરીએ છીએ, ઠાકોરજી મહારાજને કરીએ છીએ, એટલે એમને તો મેકઅપ નથી કરતા. કારણ કે એક ઓલરેડી સ્વરૂપ જ છે એમનું, તો એમને કંઈ મેકઅપની જરૂર જ નથી. એ તો આપણને મેકઅપ કરે છે. આપણને આપણે ઓરિજિનલ સ્વરૂપે દેખાય નહીં ને, એટલે ભગવાન આપણી પર મેકઅપ ક્રિયા કરે. સાચી વાત ને? આપણું ઓરિજિનલ સ્વરૂપ ના દેખાય તો ભગવાન આપણી ઉપર એટલું બધું ઢાકે છે ને, આપણું એટલું બધું ઢાકે છે ને, હદ બાર વિનાનું ઢાકે છે ભગવાન. એ સત્પુરુષને ભગવાનનું કાર્ય જ છે. આ જીવ છે એ જેવો છે જો દેખાઈ જશે ને તો સમાજમાં રહી શકે એવું છે જ નહીં, રહી નહીં. પણ ભગવાન છે ને અને સત્પુરુષ છે ને, એકાંતિક ભક્ત છે ને, એ મેકઅપ ક્રિયા કરે આપણને, કે આપણે બહાર પડીએ જ ના. અર્થાત કહેતા દોષોને દાટે છે, દોષો પર મેકઅપ કરી દે છે અને ટાળી નાખે છે, નાશ કરી નાખે છે બધું આપણું જડમૂળમાંથી, જડમૂળમાંથી. એટલે વિચારવું બધે આપણે, એટલે મેકઅપ કરજો, ચિંતા ના કરતા. જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે જ ચાલજો, જગતની રીતિની રીત પ્રમાણે. પણ ભગવાન આગળ ને સત્પુરુષ આગળ. હા સ્વામી, હા હા ભગત, મેકઅપ કર્યો છે, નખ કાપ્યા છે, નખ કર્યા છે, મૂછ કાપી છે, દાઢી વધી, હમણાં તો ગજબની દાઢીઓ આવી છે. તમે દાઢીઓનો આકાર જોવો તો તમને એમ લાગે કે હા, આગળ તો ખબર નહીં કેવું. અત્યારે તો એવી બાથીની સ્ટાઇલ આવે છે ને, આટલું આટલું મુંડન હોય તો અહીંયા વાળ હોય, અહીંયા પાછું મુંડન હોય, અહીંયા વાળ હોય. આપણને લાગે કે હું અડધામાં મકાઈ વાવી છે, અડધામાં ઘઉં વાવ્યા છે, અડધામાં બાજરી વાવી છે, અને અડધામાં કોરું ખેતર છે, એવું લાગે. ગજબના મેં કહ્યું, એક જગ્યાએ ચોટલી કરે ને તો એક જગ્યાએ ચોટલી ના હોય, ત્રીજી જગ્યા પર ચોટલી હોય ને ચોથી જગ્યાએ ચોટલી ના હોય. વાહ, એટલે જગત પ્રમાણે, જમાના પ્રમાણે આજીવિકા માટે કરવું પડતું હોય
પણ કરજો, પણ મર્યાદામાં રહી. ભગવાનને, સત્પુરુષને, સંતોને, ભક્તોને ના ગમે એવું ના કરો. એવું નહીં, સંતો કે આ વાળની સ્ટાઈલ નહીં તો પછી ચેન્જ કરી નાખવાની, પછી ત્યાં જડતા પડો. સંત કે કોઈ ભક્ત કે આપણે આવું ના કરે તો નહીં કરો, મર્યાદામાં રહી. સત્સંગને શોભે, ભગવાનને ગમે, સત્પુરુષને શોભે, એવી રીતે જગતની રીતિનીતિ પ્રમાણે નહીં. કે જે ભગવાનને ગમે નહીં, સત્પુરુષને ગમે નહીં, એવું નહીં. એટલે હું એ વાત કરતો હતો કે માણસનું આભૂષણ રૂપ છે, રૂપનું આભૂષણ ગુણ છે. ગુણસ્યાભરણમ જ્ઞાનમ, ગુણનું આભૂષણ જ્ઞાન છે. ગમે એટલા સદગુણ હોય પણ જ્ઞાની યુક્ત ન હોય તો, એ સદગુણની જડતા હોય તો, કે મારામાં ભક્તિ છે છે છે, હું માળા કરું કરું કરું, પણ જ્ઞાન ના હોય તો. જ્ઞાની યુક્ત કે ગમે ત્યારે આપણને વારે, ગમે ત્યારે આપણને રોકી શકે ભગવાનને, ભગવાનના મોટા સંત, એ એવી રીતે. અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા. ગમે એટલું જ્ઞાન હોય પણ ક્ષમા પણ તાકાત ના હોય તો બધું જ ન હતું એવું જ છે. એટલે મહાત્મા મૂળદાસજી મહારાજ જ્ઞાની હતા એટલે ક્ષમા આપી શક્યા. ક્ષમા ગુણો હે શક્તાનામ, શક્તાનામ ભૂષણમ ક્ષમા, ક્ષમા વશીકૃતિ લોકે ક્ષમયા કિમ ન સિદ્ધ્યતિ. જે માણસો અશક્ત છે તેમનો ક્ષમા એક ગુણ છે. અશક્ત હોય, કોઈ બોલી શકે ના, શકે સહન કરી લે પણ એમ તાકાત ના હોય કહી શકાય, તો એ ક્ષમા એનામાં શું ગુણ છે. પરંતુ શક્તિશાળી માણસોનું એ ભૂષણ છે. અને લોકમાં ક્ષમા એક વશીકરણ છે. ક્ષમાથી શું સિદ્ધ નથી થતું? મહારાજે આપણને શું શીખવાડ્યું છે? મહારાજે કેટલું સહન કર્યું, કેટલું સહન કર્યું? મહારાજે બહુ બધું સહન કર્યું, બહુ એટલે બહુ સહન કર્યું છે. એ તો વાંચીએ ને આપણને ત્યારે ખ્યાલ આવે કે પરબ્રહ્મ થઈને કે એના પ્રકૃતિના વિલાસ માત્રામાં બધું જે ધારે કરી નાખવા સમર્થ છે, પણ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયા આપણા જીવના કલ્યાણના માટે કેટલું સહન કર્યું, કેટલું સહન કર્યું. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખચર, પર્વતભાઈ કેટલું સહન કર્યું. દાદા ખચર કેટલું બધું સહન કર્યું, જીવા ખાચરનો ઉપદ્રવ, હે ઠેઠ સુધી ભગવાનની બાજુમાં જ હતા ને દાદા ખચર. મહારાજ એમના ઓરડામાં જ રહેતા હતા, પણ તોય છતાં ક્યારે દાદા ખચરે માંગણી એવી નથી કરી કે મહારાજ આનાથી કે મારી રક્ષા કરો, ક્યારે નથી કરી, ક્યારે ક્યારે ક્યારે. ક્ષમા, ક્ષમા હોય તો જ કરીએ છીએ ને. એટલે મૂળદાજી મહારાજ ક્ષમાવાન હતા. અને જેનામાં ક્ષમાનો ગુણ આવ્યો ને એ જ્યારે ધે ધારે એ કરી શકે, જે ધારે એ કરી શકે. મૂળદાજી મહારાજે ક્ષમા નામનો ગુણ હતો એમના જીવનમાં. તો ત્રણ જીવને તો ભગવાનને માર્ગે તો વાળ્યા, પરંતુ જે ગામવાસીઓ હતા જ્યારે તિરસ્કાર કરતા હતા અને એમને ક્ષમા આપી તો અનેકના જીવને પણ ભગવાન તરફ લઈ જવા એ પ્રયત્ન કરતા થઈ ગયા ફરી વાર. એટલે ક્ષમાથી જે ધારે ને એ બધું જ થાય, બધું જ થાય. હૃદયમાં જે માનવનો ગમ સાચવે છે, અસલમાં એ સાચો ધર્મ સાચવે છે, સાચવે છે. એટલે ધ્યાન રાખવું આપણે. ક્ષમા થકી શ્રી હરિરાજી થાય, ક્ષમાનું સામર્થ્ય કહ્યું ન જાય. ક્ષમાથી મહારાજ રાજી થાય છે. ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, ક્લેશનું કારણ અક્ષમા છે. ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય. જેનામાં ક્ષમા નથી ને એ બહુ પીડાય, પછી એ અંધધૂન ધૂંધવાયા જ કરે, ધૂંધવાયા જ કરે. અને ખરેખર તો આપણે બધા જ મોક્ષના માર્ગે ચાલીએ છીએ ને એ મોટા પુરુષની ક્ષમાથી જ ચાલીએ છીએ. આવું જો માને કે ને, આવું માની લઈએ અને જીવનમાં દ્રઢ ફિટ કરી દઈએ ને તો આનંદ આનંદ રહી. અને જો દ્રઢ ફિટ ના કરીએ ને તો જાગતો હોય તો હળકતો હોય, અને હુતો હોય ને તો હળકતો હોય, ચોવીસે કલાક હળકતો હોય. તો સળગવું નથી અને ઠંડક લેવી છે તો આપણે એવો નિર્ણય કરીએ બધાએ કે અમારું મોક્ષનું માર્ગ ભાતું છે ને એ મહારાજને મોટા અને ભક્તો છે ને એમની ક્ષમાથી હાલ્યા કરે છે, ક્ષમાથી ચાલ્યા કરે છે.
અને આવો જ્યારે હૃદયમાં ભાવ થઈ જાય ને તો મૂર્તિ હસતી મૂર્તિ રમતી આપણી પાસે આવે. સમજાને, આપણે ભગવાનની પાસે જઈએ એની કરતા ભગવાન આપણી પાસે આવે ને હામી આલીને એવી ભક્તિ જોઈએ. સત્પુરુષ પણ આપણી ભક્તિ એવી જોઈએ કે સત્પુરુષ રીઝી જાય. એમને આપણી પાસે આવવાની ઈચ્છા થાય કે આ બળિયો ભક્ત છે, આ બળિયો સાધુ છે, આ બળિયો આનામાં એવી તાકાત છે ભક્તિની, એને કરીને મારે વશ થવું પડે છે. એટલે ભગવાનને સત્પુરુષને ભક્ત એકાંતિક એ રાજી થાય ને, એ ખેંચે ને, એ ભક્તિ જ્યાં સુધી આપણા પાસે નથી આવીને, આપણી પાસે ભક્તિ નથી ત્યાં સુધી સાધના છે. ત્યાં સુધી એટલે જીવન એવું બનાવીએ કે ભગવાનની મૂર્તિ આપણને ખેંચે. આપણે તો ભગવાનને ખેંચવાના જ છીએ, પરંતુ જીવન એવું આપણે જીવીએ કે ભગવાનની મૂર્તિ આપણને ખેંચે, સત્પુરુષ આપણને ખેંચે, ભગવાનના એકાંતિક ભક્ત આપણને ખેંચે, એવું જીવન જીવીએ. આ મૂળદાજી મહારાજે શું કર્યું? જીવન એવું જીવ્યા તો બધા ગામવાસીઓ ખેંચાણા. રતનભાઈ ખેંચાઈ ગયા, મૃત્યુ કરવા નીકળ્યા હતા, પણ મૂળદાજી મહારાજનો પ્રેમ, લાગણી, ભાવના, વાત્સલ્ય ભરેલું જીવન જીવતો રતનભાઈ ખેંચાઈ ગયા. એટલું જ નહીં, અગ્રણીઓ, મહાજનો, ગામવાસીઓ, બધા સંઘના ટોળાઓ એ મૂળદાજી મહારાજે માફી માંગવા આવ્યા. એ બધા ખેંચાઈ ગયા. છતાં પણ એ મહાત્મા મૂળદાજી મહારાજે કોઈ જગ્યાએ બંધાયા નહીં અને ક્ષમા આપી અને સંતતાનો ધર્મ નિભાવ્યો. કારણ કે જેની પાસે ક્ષમા હોય ને, એને બીજા બખ્તરની કોઈ જરૂર નથી, કવચની કોઈ જરૂર નથી. ક્ષાંતિશ્ચેત કવચે ન કિમ. અર્થાત કે માણસ પાસે જો ક્ષમા હોય ને તો કવચની શી જરૂર છે? આજ ગમે એટલો બખ્તર પહેરી લીધું હોય અને તમારી પાસે ભાલો હોય અને ઢાલ હોય ને તલવાર હોય ને ધનુષ બાણ હોય ને ફરસું હોય અને બધું જ હથિયાર હોય, આખરી ચક્રવ્યૂહની નીતિ રીતિ જાણતા હોઈએ અને બરાબરનું કવચ પહેરેલું હોય અને ગમે એટલે ભેદે છતાં પણ અંદર ના જાય, પણ ક્ષમા નામના ગુણ ના હોય તો અંદરથી હારી જ જવાનું છે ને મનથી. એટલે મનને મજબૂત કરવા માટે, આત્માને બળિયો કરવા માટે, ભગવાનને પ્રિય થવા માટે, સત્પુરુષને પ્રિય થવા માટે ક્ષમા નામનો ગુણને આપણે ગ્રહણ કરીએ, ધીરે ધીરે પ્રયત્ન કરીએ, ભૂલતા શીખીએ, લેટ ગો કરતા શીખીએ. કારણ કે જનરેશનનો ગેપ રહેવાનો. એટલે જનરેશનનો ગેપ રહેવાનો, ઉપરના નાના ના સમજી શકે, નાના ઉપરને ના સમજી શકે, પરંતુ બંને જણા મધ્યમ માર્ગ અપનાવી વચ્ચે આવે અને લેટ ગો કરતા થઈ જઈએ અને સમજણ રાખીએ અને ક્ષમા રાખીએ અને ભૂલી જઈએ તો કેટલું સુખ રહે. એટલું વિચારો આપણે સીધું ગણિત કે ભગવાન અને સત્પુરુષ આપણને ઢાંકે છે, આપણી પર મેકઅપ કરી રાખે છે, એટલે શોભીએ છીએ સત્સંગના માર્ગમાં. અને ભગવાન જેવું છે એવું ઉઘાડું કરી દે તો આપણે ક્યાંય શોભીએ નહીં. એટલા માટે એ મૂળદાજી મહારાજે સંત હૃદયથી બધાની ભૂલને ક્ષમા આપી અને ગામવાસીઓ આશ્રમમાં આવવાની વિનંતી કરી અને અમરેલીનું આખું ગામ, તમામ ભક્તજનો, મહાજનો નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા અને વાજતે ને ગાજતે સન્માન સભર મૂળદાજી મહારાજને આશ્રમમાં પધરાવ્યા. આહ, ક્યાંય એક દિવસનો ગાળો ભાંડી હકાલપટ્ટી કરતો અમરેલીનો સમાજ અને આજે સાચું સમજાવતા સ્વાગત સવારીમાં મુક્ત કંઠે મૂળદાજી મહારાજના મહિમાને આજે અમરેલીનો સમાજ ગાઈ રહ્યો છે. સત્સંગને સંત, સદગુરુ, ભગવાનને આ જીવપૂર્વક જાણતો નથી ને બરાબર, ત્યારે
એ સમાજની દુર્દશા આવી થતી હોય છે. પરંતુ જ્યારે જાણે છે ને ત્યારે હતાને એવા ને એવા પાછા થઈ જાય છે. માટે સત્સંગ, ભગવાનના એકાંતિક ભક્ત, મહાપુરુષો, ભગવાન એમના અવતારો, ક્યારે એમને ક્યારે આપણે ખંડન ના કરો, ક્યારે ખંડન ના કરવું, એનો દ્રોહ ક્યારે ના કરવો, અભાવ ક્યારે ન લેવો, નિંદા ક્યારે ન કરવી, ન ફાવતું તો આપણે વસ્તુ અપનાવી શકીએ છીએ બીજું. એટલે ફરી વાર પાછું પડવું અને માફી માગવી અને પ્રાયશ્ચિત કરવું અને ભગવાનની નજરમાંથી એક સ્ટેપ નીચે ઉતરી જવું, સત્પુરુષની નજરમાંથી એક સ્ટેપ નીચે ઉતરી જવું, એની કરતાં બેટર છે કે આપણા જીવનને સેફ કરીએ, આપણા જીવનને એવી રીતે વણીએ કે અમુક તો બારી ચોક્કસ કરી દેવી કે એ તત્વને હલાવા જ નહીં. ભગવાન, સત્પુરુષ, એકાંતિક ભક્ત જે ભગવાનમાં રમમાણ કરતા હોય, જે ભગવાનમાં તલ્લીન હોય, જે ભગવાનમાં ન્યોછાવર પોતાને જીવન કરી નાખતા હોય, જે ભગવાનના સાક્ષાત્કારી હોય, જે ભગવાનના અનુભવમાં હોય, જેને ભગવાન રાત દિવસ દર્શન દેતા હોય, જે ભગવાનમય હોય અને આપણને ભગવાન સુધી પહોંચાડતા હોય, એના હૃદયને ક્યારે ઠેસ ન પહોંચાડી, ક્યારે નહીં, ક્યારે નહીં. જીવ પ્રાણી માત્રને ક્યારે ઠેસ ન પહોંચાડી. મૂળદાજી મહારાજ આશ્રમમાં પધાર્યા છે, સાથે સાથે રતનબાઈ પણ છે. અને મૂળદાજી મહારાજે રતનબાઈને કીધું કે બેટા રતન, આ ભગવાનનો આશ્રમ છે. આ ભક્તજનો, તને ખ્યાલ છે કથા સાંભળવા આવતા હતા, આ કુટિયા છે નાની નાની ભજન કરવાની માટે બધાની, તો આ કુટિયા છે ને હવે તારે આ કુટિયામાં રહેવાનું. મૂળદાજી મહારાજ કેવી વ્યવસ્થા કરે છે, કેવી વ્યવસ્થા કરે છે. એક દીકરી માની અને દીકરીની જેમ રાખીએ છીએ. બેટા રતન, આ કુટિયામાં છે ને તારે રહેવાનું અને છે ને તારે ત્યાં સુવાનું, અને તારે સુવાની તને પદ્ધતિ કહું બેટા કે ત્રણની સાદડી પાથરીને સુવાનું. શું? કારણ કે પાપ માંથી પ્રાયશ્ચિત કરાવવું એ મૂળદાજી મહારાજ ધીરે ધીરે વાળે છે. એવું નથી કહેતા મૂળદાજી મહારાજ કે ત્યાં પાપ કર્યું છે, એવું નથી કહેતા. કારણ કે જીવ ભાંગી જાય, જીવ ભાંગી જાય. મોટાની રીતિ તો જો કે જીવને કઈ રીતે હાચવે છે. બેટા રતન, તારે છે ને એ કુટિયામાં સુવાનું અને ત્રણની સાદડી પાથરીને સુવાનું, અને બીજું સાંભળ, સવારે વહેલા જાગીને છે ને સ્નાન કરીને જો આશ્રમની સામે મંદિર છે ને એ મંદિરને વાળવાની સેવા તારે કરવાની. શું કીધું? મંદિરને સાફ કરવાનું બેટા રતન, અને સાફ કરીને પછી પવિત્ર થઈને એ ભગવાન આગળ છે ને ભગવાનની સ્વામી તારે મંત્રનો જાપ કરવાનો. શું કીધું? ભગવાનના નામનો જાપ કરવાનો. અને મંત્રનો જાપ છે ને બેટા એ મધ્યાહ્ને 12 વાગ્યા સુધી તારે જાપ કરવાનો. ક્યાં સુધી? 12 વાગ્યા સુધી. અને મધ્યાહ્ન જ્યારે પૂરું થાય તારે છે ને ત્યારે ગૌમૂત્રમાં બાફેલા એક મુઠ્ઠી જવ તારે જમાડવાના. શું? એક મુઠ્ઠી તારે જવ જમાડવાના. અને ફરી વાર જવ જમીને 1 કલાકમાં શરીર ક્રિયા કરી ફરી તારે જાપમાં બેસી જવાનું બેટા રતન. અને સંધ્યાકાળે તારે જાપ પૂર્ણ કરી અને ભગવાનની આરતી ઉતારી અને નિત્યકર્મ પૂરા કરી, અને જે સાધુ હોય, કોઈ ગરીબ હોય, કોઈ કોઈ દુઃખી આવેલા હોય ને એને તારે જમાડીને છે ને એના વાસણો તારે ધોઈ નાખવાના. અને વાસણો ધોઈને બેટા રતન ભગવાનનો પાઠ કરવાનો, ભગવાનના મંત્રનો જાપનો પાઠ કરવાનો. અને જ્યારે રાતના 12 વાગે ને તો ફરી વાર તારે છે ને સાદડી પર વિના ઓશિકે સુઈ જવાનું. બેટા રતન, ભગવાન તો બહુ દયાળુ છે, તારા ગુનાઓ છે ને માફ કરી દેશે, તું ચિંતા ના કરીશ. તારા અપરાધો, તારા પાપો ભગવાન બધા જ માફ કરશે અને તારું જીવન ધન્ય બની જશે, બની જશે. દિવસો ધીરે ધીરે વીતવા લાગ્યા અને રતન પણ સાવધાનીપૂર્વક વ્રતના નિયમોનું પાલન કરતી હતી, પાલન કરતી હતી, મંત્રનો જાપ કરતી હતી, ગરીબ આવ્યા હોય, દુઃખી આવ્યા હોય એમને જમાડતી હતી અને વાસણો પણ ધોતી હતી. જે ગર્ભવતી મહિલા હોય અને આટલી સેવા કરવી અને આવો મંત્ર જાપ કરવો, એ તો ભાઈ જેને ભગવાનને ભજવાની તાલાવેલી હોય ને, જેને સુધારવાની તાલાવેલી હોય ને, જેને સત્પુરુષને પ્રસન્ન કરવાની તાલાવેલી હોય ને, એ જ કરી શકે, એ જ કરી શકે. નકર તો જીવ તો સામા વળ્યો જ થાય. સાચી વાત ને?
જીવ તો કેવો છે, સામોડિયો થાય. એને કર્યું તો મને કહે છે, એને કર્યું મને કહે છે. ભાઈ તું કર ને ભાઈ, મને કેવા આવી ગયો. આવા જે શબ્દ છે ને એ મુમુક્ષુતાના અભાવને કારણે નીકળે છે. સત્પુરુષને રાજી નથી કરવાને એના કારણે નીકળે છે. ભગવાનને રાજી નથી કરવાને એટલા માટે નીકળે છે. સત્પુરુષને રાજી કરવા હોય ને તો એ જ શબ્દ નીકળે. ચાલો કીધું છે તો સાચી વાત કીધી હશે, મારામ નહીં હોય એટલે કીધું હશે. કદાચ મારામ હોય તો એને અમને નહીં દેખાયું હોય તો ભગવાન એને મારે કસર ટાળવી હશે. સ્વભાવ આવવાનો હશે ભવિષ્યમાં, એને રહીને છે. તો ધેટસોળ વાતને કરી દઈએ અને ભૂલી જઈએ અને પેટમાં ના રાખીએ તો કેટલો આનંદ થાય. એટલે પેટ કેટલું મોટું જોઈએ, પેટ કેટલું ઉદારતાવાળું જોઈએ, પાચ્યતા કેટલી મોટી જોઈએ. આ મોટા એટલે જ મોટા, મોટા કેમ કહેવાય, મોટા એટલા માટે જ કહેવાય કે એના પચાવવાની તાકાત બધી જ હોય, એ બધું જ ભૂલી જાય. આ જીવની ભૂલ મોટા પુરુષને ભગવાન જાણવા જાય તો અંત જ ના આવે, આ બ્રહ્માંડ પૂરું થઈ જાય. પણ ભગવાનને મોટા તો એવા છે ને, એક સેકન્ડ પહેલાં કર્યું તો ભૂલી ગયા હોય, ભૂલી ગયા. એના જેટલા કોઈ દયાળુ નહીં, એના જેટલા કોઈ પરોપકારી નહીં, એના જેટલા કોઈ ક્ષમાશાળી નહીં. એટલે એ નાવડું પકડી રાખવું. વ્રતના કારણે આ રતનબાઈનું શરીર એકદમ ક્રિશ થઈ ગયું છે અને મૂળદાજી મહારાજને લાગે છે કે રતનના ગર્ભમાં સંતાન ટૂંક સમયમાં જન્મ લેવાનું છે. તો જો અતિ કઠિન વ્રત કરશે ને, હવે તપ કરશે ને, તો સંતાનને નુકસાન થશે, નુકસાન થશે. અને આમ વિચારે છે ને એટલે એકવાર રતનબાઈ આવી રહી હતી અને કીધું, બેટા રતન, હવે છે ને તારે મધ્યાહ્ને જે તું ગૌમૂત્રમાં બાફીને જવ ખાતી હતી ને, એ નહીં ખાવાના તારે. અને જે વાસણ ધોતી હતી ને બધાના હેઠા, એ વાસણ પણ તારા બેટા રતન નહીં ધોવાના. હવે તારે મધ્યાહ્ન પછી તારા આરામ કરવાનો, અને આરામ કરતા જે ખાવું હોય, તને જે ગમતું હોય, જે રુચતું હોય, તને જે સાનુકૂળ પડતું હોય એ જમજે બેટા રતન. હવે તારે ખાલી ભગવાનનો પાઠ કરવાનો, બસ મંત્રોનો જાપ કરવાનો, બીજું કાંઈ નહીં કરવાનું, કંઈ નહીં કરવાનું. આ સંતો જો કેટલું ધ્યાન રાખે, કેટલું ધ્યાન રાખે, કેટલું ધ્યાન રાખે. એટલે આપણે જીવનમાં વિચારવું કે ભગવાન અને સત્પુરુષ આપણું ધ્યાન જ રાખે છે, ધ્યાન જ રાખે છે, ધ્યાન રાખે છે, ધ્યાન રાખે છે, ધ્યાન રાખે છે. તમને કહી દઉં એક વાત સાચી, ભગવાન છે ને એમ એક હાથ આમ હોય, ખબર છે, ભગવાન નામ એક હાથ આમ હોય, એક અભયદાન આપતા હોય, ખબર છે ને, અભયદાન આપતા હોય. અને આપણે એમ માનીએ ને કે આ ભગવાન છે, આ ભગવાન છે, આમાં હાથ છે ભગવાનનો, અને એક ભગવાનનો હાથ અભયદાન આપતો છે. એટલે એક હાથથી ભગવાન આપણો હાથ પકડે છે, અને અભયદાનવાળો હાથ છે એ આપણા માથે હાથ મેળવ્યો છે. જો આવો અનુભવ કરીએ ને તો હૃદયમાં આનંદ થાય. આ એક હાથ છે ને, આમ ફૂલ પકડે છે, કોઈ વસ્તુ ધારણ કરે છે હાથમાં, એ હાથેથી ભગવાન આપણો હાથ જાલે છે, અને અભયદાનવાળો હાથ એ આ માથે મેલે છે. આવો જો અનુભવ મહારાજનો, આવો અનુભવ જો સત્પુરુષનો એને, તો અખંડ 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 ને અખંડ જ અખંડ છે, અખંડ છે. આ રતનબાઈ ને એવું હતું, રતનબાઈ ને શું હતું કે મારો હાથ મારા પિતાએ જાલેલો છે, મારો હાથ આ મહાત્માએ જાલેલો છે, એટલે મને કઈ નથી થવાનું, કઈ નથી થવાનું. એટલે વિશ્વાસપૂર્વક એ કર્યા કરતી હતી. એમ આપણા જીવને પણ આ રતનબાઈની જેમ વિશ્વાસ સત્પુરુષમાં રાખીએ, જેમ કહે તેમ ક્રિયા કરીએ, ક્રિયા કરીએ તો બધા જ પ્રાયશ્ચિત થઈ જાય, બધે પ્રાયશ્ચિત થઈ જાય. એટલે મૂળદાજી મહારાજ કહે છે, બેટા રતન, હવે તને જે ભોજન રુચતું હોય ને એ જમવાનું, હવે તારું છે ને વ્રત પૂરું થઈ ગયું, હવે મંત્ર જાપ તારે ખાલી કરવાનું છે, બીજું તારે કંઈ કરવાનું નથી. તારે રતનબાઈ કહે છે કે બાપુ, કેમ તમે મને એવું કીધું કે મંત્ર જાપ કરવાનો અને બીજું કંઈ હવે તારી જે ઈચ્છા હોય જમવાનું, કંઈ મારી ભૂલ થઈ હોય તો બાપુ કહી દો, આ મુમુક્ષતા તો જો એમની, મુમુક્ષતા હોય તો જ આવો પ્રશ્ન કરી શકે ને. બાપુ મારાથી કંઈ ભૂલ થઈ, કોઈ ગરીબ આવતું હોય, કોઈ દુઃખી આવતું હોય, એની મેં સેવા બરાબર ન કરી, બાપુ મને કહી દો તમે, હું જાપ બરાબર ન કરતી હોઉં અને નિયમનું પાલન ન કરતી હોઉં વ્રતનું, તો બાપુ મને કહી દો તો હું શુદ્ધ પરિવાર થઉં. ત્યારે મૂળદાજી મહારાજ કહે, ના બેટા એવું કંઈ નથી, હવે તારું વ્રત પૂરું થઈ ગયું. શું કીધું, બેટા વ્રત તારું પૂરું થઈ ગયું છે, તારા બધા પાપો ધોવાઈ ગયા છે, હવે તું ચિંતા ના કરીશ,
હવે તું મોજમાં રે, તો મોજમાં રે. એ મહાત્મા કેમ કહે છે? ગર્ભમાં બાળક છે એટલા માટે, છે એટલા માટે. અને મૂળદાજી મહારાજ રતનબાઈ માટે એવી ભક્તિ કરે છે ભગવાન આગળ, એ પણ મંત્ર જાપ કરે છે, બસ રતનબાઈને સુખી કરો અને સંતાનનો જન્મ આપો, તમે સંતાનનો જન્મ આપો. આ કહેવાય પરોપકારી સંત, આ કહેવાય મહાપુરુષ, આ કહેવાય સત્પુરુષ. એમ આપણા જીવન પણ સત્પુરુષ આવી રીતે આપણા આપણું ધ્યાન રાખતા હોય છે, એ જો સૂક્ષ્મ રીતે જોઈએ તો ખ્યાલ આવે. એ રીતે મહારાજ પણ આપણું ધ્યાન રાખતા હોય છે, એ જો સૂક્ષ્મ રીતે જોઈએ તો ખ્યાલ આવે. બસ આપણે આપણા જીવનમાં રતનબાઈની જેમ મુમુક્ષતા દિન પ્રતિદિન વધારતા રહીએ અને એ સત્પુરુષને આપણી પર વિશ્વાસ વધતો જાય એવું જીવન આપણે જીવીએ, એ આ કથા અંતર્ગતથી લઈએ. આજની કથા પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.